ઉપર સ્ટોક ની અંદર આની વાત કરીએ તો એમાં આપણને પરફોર્મન્સિસ જે આપણે સારા એન્ટિસિપેટ કરીએ તો ત્યાં થોડી બ્રેક લાગતી જોવા મળી છે. જિગ્નેશ, પહેલા આપણે જોઈએ તો એક યસ બેંક અને બીજું કાઉન્ટર છે એક્સિસ બેંક. એક રોબસ્ટ પરફોર્મન્સ માટેનું આપણે અહીંયા કારણો જોઈ રહ્યા હતા. બંનેમાં બ્રેક લાગી છે, યસ બેંક થોડું વધારે બ્રેક લાગી અને નેગેટિવ ઝોનમાં પણ આવી ગયો છે. શું કોલ લેશો આ બંને સ્ટોક માટે? આજના દિવસમાં જો કદાચ અહીંયા ડાઉન સાઇડ માટેના ફિગર્સ છે, શોર્ટ કરીને ચાલવું જોઈએ? વેલ, સૌથી પહેલા યસ બેંકની વાત કરીએ, મને એમ લાગે છે કે યસ બેંક એકદમ શોર્ટ કરીને ચાલવા જેવી નથી. કારણ કે આ જ એક સપોર્ટ ઝોન છે જ્યાંથી યસ બેંક પાસે સપોર્ટ આવે છે. ઉપરની તરફ 208-210 ની પાસે કાઉન્ટર આવે છે અને ત્યાંથી એક રેઝિસ્ટન્સ આવે છે. લાસ્ટ વીકમાં જે ન્યૂઝ આવ્યા હતા એ ન્યૂઝ ફ્લોને લઈને કાઉન્ટર બે દિવસ સતત ઉપર ચડ્યું, પરંતુ ઉપરથી એક ઇન્વર્ટેડ હેમર ફોર્મેશન દેખાયું, બહુ સારા વેલ્યુ સાથે નીચેની તરફ જતું દેખાયું. મને એમ લાગે છે કે યસ બેંકનું હજી પણ નીચેની તરફ સપોર્ટ છે. ક્યાંક ને ક્યાંક 184-182 એક સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી યસ બેંક 184-182 જાળવી રાખે છે ત્યાં સુધી મને એમ લાગે છે કે શોર્ટ સેલ ના કરવું જોઈએ. બાય કરવા જેવું અત્યારનો યસ બેંક કાઉન્ટર રહ્યું નથી. યસ બેંક એમએ મારો ક્યારે ઇન્વેસ્ટમેન્ટ તરીકેનો વ્યૂ રહ્યો નથી. શોર્ટ ટર્મ માટે યસ બેંક બાય કરી શકાય એવું બને છે જયારે પણ એ 208 રેઝિસ્ટન્સ જોડે ડીલ કરે છે. હજી પણ 208 ઉપર આવશે યસ બેંક તો મને એમ લાગે છે કે ફરીથી પાછું બાય કરવા માટેનું કાઉન્ટર બનશે. એ સંજોગોમાં પણ ત્યાં એક ટ્રેડિંગ પીક રહેશે. એક્સિસ બેંકની વાત કરીએ તો મને એમ લાગે છે કે એક્સિસ બેંકનું જે પ્રમાણેમાં વ્યૂ છે એ પ્રમાણે કરંટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એક્સિસ બેંકે બે દિવસ પહેલા પણ ગેપ અપ જોયું હતું, બજેટના દિવસે મને લાગે છે કે બંને તરફા કારોબાર જોયો હતો. અત્યારના એક્સિસ બેંકમાં એવું ચોક્કસ થઈ શકાય છે. ઉપરની તરફ હજી પણ લેવલ છે 720 અને ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ બીજું પણ લેવલ છે 725. આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોયું છે. થોડા દિવસ 720-725 કદાચ ના પણ તોડે 725 ની ઉપર ફરીથી એક્સિસ બેંક બાય કરવા માટે થઈ ગયું છે. અને એ સંજોગો મને એમ લાગે છે કે એટલીસ્ટ 3-4% અપલી એક્સિસ બેંકમાં જોવા મળી શકે. જી નિશા, મારા બે ટ્રેડિંગ કોલ છે, બંને બાય સાઇડ છે. મને એમ લાગે છે કે માર્કેટ કન્સોલિડેશન કરી શકે છે, પરંતુ આ બંને કોલ ઉપરની તરફ જાય તેવા લાગે છે. ટેક મહિન્દ્રા બજેટના દિવસે ટેકનોલોજી સ્ટોક બધા ઉપર ગયા હતા. ટેક મહિન્દ્રાનું બહુ સારું ફેક્શન ઓલરેડી જોઈ ચૂક્યું છે. તેમ છતાં હું માનું છું કે હજી પણ એક પોઝિટિવ સાઈડ ટ્રેડ બને છે. ઉપરની તરફ હજી પણ ટાર્ગેટ અકબંધ છે. મને એમ લાગે છે કે ટેક મહિન્દ્રા બાય કરીને ચાલી શકાય. 740 સરપ્લસ રાખવું જોઈએ અને ટાર્ગેટ 760 રાખવા જોઈએ. હું માનું છું 2-4 દિવસમાં ટેક મહિન્દ્રાને ટાર્ગેટ અચીવ થશે. બીજું એક કાઉન્ટર છે આરઈસીનું. મને એમ લાગે છે કે ક્યાં ડિફેન્સિવ કાઉન્ટર બની ગયું છે. અત્યારના છેલ્લા કેટલા દિવસથી કન્સોલિડેશન કરતું હતું, બહુ સારા સપોર્ટની તલાશમાં છે. ઓલરેડી સપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે. 123.50 સ્ટોપલોસ લગાડ્યો છે. 123.50 સ્ટોપલોસ લગાડવામાં આવે તો 120 એટલા લેવલ આવનાર 2-4 દિવસમાં આરઈસીનું પણ જોવા મળશે એમ મારું માનવું છે. તો આ બંને જિગ્નેશ મહેતાની પસંદ આરઈસી. તમે અહીંયા જો ટ્રેડ શિફ્ટ થઈ રહ્યો છે, બીજી બાજુ પ્રોફિટ બુકિંગ કરીને અહીંયા ખરીદારી થતી જોવા મળી રહી છે. તો આઈટી એ કહી શકાય આજના દિવસનો આ ટ્રેડ થોડો ઘણો સાચવ્યો હોઈ શકે. અધરવાઇઝ બધા જ અક્રોસ ધ બોર્ડ તમે જો વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે. જિગ્નેશ, ફાઇનલી 10850 લેવલ સેટલ થઈ રહ્યા છે. સેન્સેક્સ 120 નીચે છે અને બાંક નિફ્ટી પણ 26900 ની પાસે આવી ગયું છે, 180 નીચે. જો જોતામાં મિડકેપ 180 નીચે સરકી ગયું છે જયારે 90 હતું. કરેક્શન વધુ આગળ વધી રહ્યું છે તો ઇમ્પેક્ટ નિફ્ટી ઉપર? યસ, ઓફકોર્સ કરેક્શન વધી રહ્યું છે. મને એમ લાગે છે કે કરેક્શન કરતા જે સપોર્ટ ઝોન જોઈએ એ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેને મળતો નથી. કોટક મહિન્દ્રા બેંક મને એમ લાગે છે કે વીકીસ ઝોનમાં જઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં તમે જોયું આઈસીઆઈસીઆઈ બેંક અત્યારમાં નીચેના લેવલ સર કરી રહી છે. જસ્ટ બીકોઝ ઓફ ધી એચડીએફસી બેંક મને એમ લાગે છે કે બેંક નિફ્ટી અત્યારના કરંટ લેવલની આસપાસ વધી રહ્યું છે. જો એચડીએફસી બેંકમાં થોડીક પણ વીકનેસ આવશે તો મને લાગે છે કે બેંક નિફ્ટી વધારે વીક થશે. નિફ્ટી બેંકનું મેં કીધું એમ અત્યારમાં ઇગ્નોર કરવા જેવું છે. 10850 એ પ્રોપર લેવલ નથી નિફ્ટીમાં બાય કરવા માટે. ઇવન બેંક નિફ્ટીના કરંટ લેવલમાં બાય કરવા માટે હજી થોડું વધારે કન્સોલિડેશન આવવું જોઈએ, થોડું પ્રેશર દેખાવું જોઈએ, ત્યાર પછી એના સપોર્ટ ઝોનની તલાશમાં છે. મેં જેમ કીધું એમ 10730-10740 નિફ્ટી ઉપર સપોર્ટ છે. બેંક નિફ્ટી ઉપર પણ એ રીતના નીચેની તરફ 26790-26800 ની આસપાસ સપોર્ટ છે. એટલે હજી સપોર્ટ થોડા નીચે છે અને અહીંયાથી કરેક્ટ થાય તો બહુ મોટો વાંધો નથી. અત્યારની સાઇડલાઇનમાં બેસવું એ વધારે યોગ્ય છે. આવતું દેખાયું ઉપર થોડો ટ્રેડ પણ દેખાયો સસ્ટેન થતો.
પણ ફરી પાછું જોઈએ તો આ એના લોઅર રેન્જ તરફ આગળ વધતું દેખાયું છે કાઉન્ટર. શું લાગે છે, હજુ આમાં રેન્જ બ્રેકઆઉટ આપણે થયું છે એવું કહી શકાય કે ના કહી શકાય, કારણ કે ફરીથી ઉપરના રેન્જ તરફ આ ટ્રેન્ડ નીચેની તરફનો દેખાયો છે આજે? યુપીએલ ની વાત કરી રહ્યા છીએ આપણે. જી ઓકે, મને લાગે છે કે યુપીએલ દિવસ દરમિયાન આજના દિવસ દરમિયાન તમે જોયું તો 765 નું લેવલ સેટ કરી અને અત્યારમાં તો ઉપર આવતું દેખાય છે. એક સ્ટ્રોંગ રિકવરી શરૂઆતમાં થોડીક મિનિટોમાં પાછી જોવા મળી રહી છે. મને લાગે છે કે ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર કન્સોલિડેશનમાં છે, એટલી બધી કઈ ખરાબ નથી. પરંતુ યસ, આજના દિવસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 775 નો. જો 775 લેવલ ઉપરની તરફ તૂટે છે તો આઈ એમ શ્યોર કે યુપીએલ આજના દિવસમાં જ માય ટર્નિંગ આવશે. અત્યારની રિકવરી વધારે બેચ મુકાયેલી લાગી રહી છે. રિકવરીમાં મેં કીધું એમ 775 અને 778 લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તૂટે તો આપણે ડેફિનેટલી ત્યાં જઈને બાય કરવાનો વ્યૂ ક્રિએટ કરી શકીએ તેમ છે. ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, કારણ કે બહુ જ ઉપરના લેવલે કન્સોલિડેટ થઈ રહ્યું છે. અહીંયાથી 775 રેઝિસ્ટન્સ આપશે તો કાઉન્ટર વધારે કન્સોલિડેશનનો દિવસ જોશે. કન્ઝ્યુમરમાં સ્માર્ટ રિકવરી આવી છે, ખુલ્લો પણ પોઝિટિવ અને નીચેથી તમે જો ઉમેરાતી જોવા મળી છે તેજી અને ઓલમોસ્ટ 100 ડીએમએ પાર કરી રહ્યો છે મોટા કન્સોલિડેશન બાદ તેજી કરશું. જિગ્નેશ, ફ્યુચર કન્ઝ્યુમર? યસ, જે ફ્યુચર કન્ઝ્યુમર વિશે મને પૂછવામાં આવી રહ્યું છે તો મને એમ લાગે છે કે આજના દિવસે ઘણી સારી તેજી છે. વોલ્યુમ બહુ જ સુપર છે, 45 ના લેવલ ચાલી રહ્યા છે. 43 નો સ્ટોપ લોસ મૂકી અને આ ટ્રેન્ડમાં જમ્પ લાવી શકાય ટ્રેન છે. માર્કેટ નીચે જઈ રહ્યું છે, ફ્યુચર કન્ઝ્યુમર ઉપર જઈ રહ્યું છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ ઉપરની તરફ જોવા મળી રહ્યું છે. મારા મતે 48-49 ના લેવલ આ બે દિવસમાં જે ફ્યુચર કન્ઝ્યુમરમાં મળી શકે તેમ છે. કરંટ રેલીનો લાભ લેવો જોઈએ, બાય કરી શકાય, કઈ વાંધો નથી. 43 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આજના દિવસ દરમિયાન રાખીને કામ કરવું જોઈએ.